કેમ છો મજામાં ભાઈ આજે આપણે ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાનમાં એક નવો પાઠ છે પાઠ 13 સંસાધનોનું જતન અને એનું સંરક્ષણ એ આજે આપણે નવો પાઠ ચલાવવાનો છે તો દરેક પોતપોતાની ગોઠવણી અને વિડિયોમાં જેમ સમજાવવાનું સમજો જો પહેલા તો આપણે જોઈએ કે સંસાધન સંસાધન એટલે શું સંસાધન કોને કહેવાય તો સંસાધન એટલે જોઈએ કે જે પૃથ્વી પર મળી આવતા પૃથ્વી પર જે કઈ વસ્તુ મળી આવે છે અને એ માનવીને ઉપયોગમાં આવતા માનવી એનો શું કરે છે મનુષ્યનો ઉપયોગ કરે છે એવા કુદરતી પદાર્થને સંસાધન કહે છે સંસાધન એટલે શું ભાઈ વ્યાખ્યા કે પૃથ્વી પર મળી આવતા અને માનવીને ઉપયોગમાં આવતા એવા કુદરતી પદાર્થોને સંસાધન કહે છે ભાઈ કુદરતી પદાર્થ એટલે કયા કયા એમાં હવા જળ જમીન વનસ્પતિ અને ખનીજો ના સ્વરૂપે આપણને મળેલી કુદરતી બક્ષિસ એટલે એમ કહેવાય કે ભાઈ કુદરતે જે કઈ વસ્તુ બનાવી છે કુદરતે જે કઈ વસ્તુ બનાવી છે એ બધી વસ્તુને કુદરતી સંસાધન કહેવાય બરાબર અને એનો ઉપયોગ કોણ કરે છે ભાઈ માનવી મનુષ્ય કરે છે તમે જુઓ કે ભાઈ કુદરતી સંસાધન સંસાધનો રાષ્ટ્રીય અર્થતંત્રની શું છે કરોડરજ્જુ છે ભાઈ કરોડરજ્જુ વગર માન કોઈ માનવીનું શરીર આમ સ્થિર ઊભું ના રહે એવી રીતે સંસાધન એવું છે કે કોઈ પણ દેશની એક કરોડરજ્જુ છે સંસાધન જેટલા પ્રમાણમાં વધારે એટલા દેશ કેવું છે મજબૂત છે બરાબર તો એ કુદરત રાષ્ટ્રીય અર્થતંત્રની કરોડરજ્જુ છે તે લોકોની શક્તિ અને સમૃદ્ધિનો આધારસ્તંભ છે લોકોની શક્તિ અને સમૃદ્ધિનો આધારસ્તંભ છે કોણ કોઈ કુદરતી પદાર્થ અને કુદરતી સંસાધનો સંસાધનો એ લોકોની શક્તિને અને સમૃદ્ધિનો આધારસ્તંભ છે સંસાધનોની કેટલીક ચોક્કસ વિશેષતાઓ અને ઉપયોગિતાઓ છે શું છે ભાઈ વિશેષતાઓ એમાં કઈ વિશેષ છે અને એનો ઉપયોગ કેવી રીતે છે એ ચોક્કસ છે કે ભાઈ સામાન્ય રીતે સંસાધન મર્યાદિત માત્રામાં ઉપલબ્ધ છે કે કેવું મર્યાદિત એની શું વધારે પડતો જથ્થો નથી કે ઓછો જથ્થો નથી મર્યાદામાં છે તે સંસાધનને વધુ ઉપયોગી બનાવવા આપણે વિવિધ ટેકનોલોજી તકનીકનો ઉપયોગ કરવો જોઈએ આ સંસાધનોને વધુમાં વધુ ઉપયોગી બનાવવા માટે એને વિવિધ ટેકનિકનો ઉપયોગ કરવો જોઈએ હવે સંસાધનના પ્રકાર જોઈએ ભાઈ સંસાધનના પ્રકાર કેટલા છે સંસાધનના પ્રકાર કેટલા છે તો સંસાધનો આપણને વિવિધ રીતે ઉપયોગી છે વિવિધ રીતે ઉપયોગી છે ભાઈ હવા જળ જમીન વનસ્પતિ અને ખનીજો ખનીજોનો આપણે કેટલો વિવિધ જગ્યાએ ઉપયોગ કરીએ છીએ બરાબર વનસ્પતિનો બહુ ઉપયોગ કરીએ છીએ ઔષધિ તરીકે પછી ખોરાક બનાવવા તરીકે બરાબર એટલે ઘણી રીતે આપણે ઉપયોગ કરીએ છીએ જમીન પણ અને જળ અને હવા ખેતીથી શરૂ કરીને ઉદ્યોગ અને પરિવહનની પ્રવૃત્તિ સુધીની તમામ પ્રવૃત્તિઓ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કુદરતી સંસાધનોનો આપણને ઉપયોગી છે ભાઈ જમીન હશે તેની પર ખેતી થશે બરાબર પરિવહન થશે ઉદ્યોગો સ્થપાશે તો આ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કુદરતી સંસાધનો આપણને ઉપયોગી છે ખોરાક તરીકે જમીન અને વનસ્પતિમાંથી પ્રાપ્ત થતી વિવિધ સામગ્રી ઈંધણ અને ઊર્જા તરીકે સંસાધનો આપણને ઉપયોગી છે જો ભાઈ જમીનમાં ખેતી આપણે ખેતી કરીએ છીએ તેમાં અનાજ પાકે છે બરાબર શાકભાજીની ખેતી થાય અનાજ થાય ફૂલ થાય બરાબર તો આ બધી વસ્તુ આપણને જીવનમાં વ્યવહારમાં આપણને ઉપયોગી છે એ તમને બી ખબર છે ભાઈ ખેતી થાય છે આપણે ધારો કે ડાંગર પાકે છે કે ઘઉં પાકે છે તેને આપણે રોટલી તરીકે આપણે એનો ખોરાકમાં ઉપયોગ કરીએ છીએ બરાબર શાકભાજીનો ઉપયોગ કરીએ છીએ ફળ તો ફળનો આપણે ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ કે નહીં તો એ પછી જમીન પર વનસ્પતિ કે પરિવહન આપણે એક સ્થળેથી બીજા સ્થળેથી તો રસ્તા કેમ બનાવ્યા છે જમીન પર બનાવ્યા છે તો એ સંસાધનો ઈંધણ તરીકે પણ ઉપયોગી છે અને ઊર્જા તરીકે પણ આપણને ઉપયોગી છે બરાબર સંસાધનો સામાન્ય રીતે બે જૂથમાં વહેંચવામાં આવે છે
પ્રકાર પાડવામાં આવે છે તો જુઓ ભૂમિ જળ ખનિજ અને જંગલો એ કુદરતી સંસાધન છે ભઈ કુદરતી સંસાધન શું છે ભઈ ભૂમિ જળ જંગલો અને ખનિજ ભૂમિ જળ જંગલો અને ખનિજ આ કુદરતી સંસાધન કહેવાય બરાબર તેમાં પણ બે પ્રકાર પાડવામાં આવે છે ભઈ આ ભૂમિ જળ જંગલો અને ખનિજ બરાબર એ કુદરતી સંસાધનના પણ કેટલા પ્રકાર પાડવામાં આવે છે બે પ્રકાર જૈવિક અને અજૈવિક જૈવિક અને અજૈવિક એમાં બે પ્રકાર પાડવામાં આવે છે જૈવિક અને અજૈવિક ભૂમિ હવા જળ એ અજૈવિક સંસાધનો છે ભૂમિ હવા જળ એ અજૈવિક સંસાધનો છે તો અજૈવિક માં કોણ કોણ સમાવેશ થાય ભૂમિ જળ અને હવા આ અજૈવિક સંસાધન છે કુદરતી સંસાધનના બે પ્રકાર એમાં અજૈવિકના ભૂમિ જળ અને હવા એમ બે પ્રકાર પાડવામાં આવે છે અજૈવિકમાં સમાવેશ થાય છે જ્યારે જંગલો અને પ્રાણીઓ જૈવિક સંસાધનો છે જૈવિક સંસાધનોમાં કોનો સમાવેશ થાય છે જંગલો અને પ્રાણીઓ બરાબર જો ફરીથી લઈએ આપણે કે સંસાધન કોને કહેવાય કે ભાઈ પૃથ્વી પર પરથી મળતા અને માનવીના ઉપયોગી ઉપયોગમાં આવતા કુદરતી પદાર્થોને સંસાધન કહે છે સંસાધનના પ્રકાર બે છે કુદરતી અને માનવ સર્જિત છે કુદરતીમાં ના પણ બે પ્રકાર પાડવામાં આવે છે જૈવિક અને અજૈવિક એમાં જૈવિકમાં જંગલો અને પ્રાણીઓનો સમાવેશ થાય છે જ્યારે અજૈવિકમાં ભૂમિ જળ અને હવાનો સમાવેશ થાય છે માનવીય સર્જેલા ઔદ્યોગિક એકમો સ્મારકો ચિત્રકળા અને સામાજિક સંસ્થાઓ વગેરે માનવ નિર્મિત સંસાધન છે ભાઈ માનવ નિર્મિત સંસાધનમાં કોનો કોનો સમાવેશ થાય છે કે ભાઈ ઔદ્યોગિક એકમો પામતા રહે છે વન
વૃક્ષો વનસ્પતિ જાતે નિર્માણ પામતા હોય છે અને પશુ પક્ષી પણ જાતે નિર્માણ પામતા હોય છે હવે આ સંસાધનોનું સંરક્ષણ કે આપણી પાસે કુદરતી અને માનવ સર્જિત સંસાધન છે તો એનું સંરક્ષણ કરવું બરાબર
કોલસો કુદરતી વાયુ જો અનવીનીકરણ સંસાધન માં કોનો સમાવેશ થાય છે પેટ્રોલ પેટ્રોલ ગાડીમાં નાખ્યા પછી એનો ઉપયોગ થઈ જાય તો ફરીથી આપણે ઉપયોગ કરી શકીએ છીએ ના ખનિજ કોલસો પણ એ રીતે ઉપયોગી ના કરી શકે ને કુદરતી વાયુ જ્યારે નવીનીકરણ સંસાધનમાં જંગલો જંગલો ફરીથી ઉગી શકે બરાબર સૂર્યપ્રકાશ આપણે આત્મીય છે તો ફરીથી પાછો સૂર્ય ઉગે છે એવી રીતે એકવાર વપરાય પછી એનો ફરીવાર ઉપયોગ કરી શકીએ છીએ જ્યારે અમુક સંસાધન છે અનવીનીકરણ સંસાધનો છે તે એકવાર વપરાય પછી ફરીથી એનો ઉપયોગ થઈ શકતો નથી હવે સંસાધનમાં આપણે ભૂમિ સંસાધન જંગલ સંસાધન અને પ્રાણી સંસાધન જળ કૃષિ અને ખનિજ સંસાધન આ છ પ્રકાર છે આ છ પ્રકાર આપણે જોઈએ તો એમાં આ ઉપરાંત માનવી પણ એક સ્વયં સંસાધન છે મનુષ્ય પણ એક શું છે સ્વયં સંસાધન છે જો સંસાધનમાં ભૂમિ જંગલ પ્રાણી જળ કૃષિ કૃષિ એટલે ખેતી થાય કૃષિ અને ખનિજ ખનિજ સંસાધન બરાબર તો આ સંસાધન ઉપરાંત માનવી પણ એક સંસાધન છે માનવી પણ એક સંસાધન જેમ કે ભૂમિ જંગલ પાણી જળ કૃષિ ખનિજ સંસાધન છે તો એ રીતે પણ માનવી પણ એક સંસાધન છે સંસાધનોને માલિકી પુનઃપ્રાપ્તના વિતરણ ક્ષેત્રના આધારે વર્ગીકૃત કરવામાં આવે છે બરાબર સંસાધનોમાં શું છે માલિકી કે ભાઈ આ જમીન કોની છે બરાબર એ રીતે તો એ માલિકી અથવા પુનઃપ્રાપ્તના વિતરણ ક્ષેત્રના આધારે વર્ગીકૃત કરવામાં આવે છે એમાં પહેલું આપણે જોઈએ કે ભૂમિ સંસાધન પહેલું શું જોઈએ તો આપણે ભૂમિ સંસાધન સૌથી પહેલું સંસાધન એટલે ભૂમિ સંસાધન ભૂમિ સંસાધનમાં આપણે પહેલો મુદ્દો જોઈએ કે જમીન નિર્માણ ભૂમિ એટલે જમીન થાય જમીનનું નિર્માણ કેવી રીતે થાય છે તો તમે જો કે સામાન્ય રીતે ભૂમિ સપાટીનું ઉપલું પડ આપણે આગળના પાઠોમાં ભણી ગયા છે કે ભાઈ ભૂસપાટી કોને કહેવાય ભૂસ્ખલન કોને કહેવાય ભૂકંપ કોને કહેવાય બરાબર તો જમીન સપાટીનું ભૂસપાટીનું ઉપલું પડ જેમાં શું ઉગે છે વનસ્પતિ ઉગે છે તેને આપણે જમીન કહીએ છીએ બરાબર જમીન કોને કહેવાય કે ભૂસપાટીનું જમીનના
ના પ્રકાર જોઈએ આપણે કે ભઈ જમીન ના પ્રકાર કયા કયા છે જમીન ના પ્રકાર જમીન ના પ્રકાર માં જો કે ભારતીય કૃષિ સંશોધન પરિષદ ICAR દ્વારા ભારતની જમીનના કુલ 8 પ્રકારમાં વહેંચવામાં આવે છે કેટલા પ્રકારમાં 8 પ્રકારમાં 8 પ્રકારમાં એમાં પહેલી છે કાપની જમીન બીજી છે રાતી અથવા લાલ જ્યારે છઠ્ઠી છે પર્વતીય જમીન સાતમી છે જંગલ પ્રકારની જમીન અને આઠમી છે દલદલ પ્રકારની જમીન જમીનના પ્રકાર કેટલા છે 8 પ્રકાર એમાં કાપની જમીન રાતી અથવા લાલ જમીન કાળી જમીન લેટેરાઇટ જમીન રણ પ્રકારની જમીન પર્વતીય જમીન જંગલ પ્રકારની જમીન અને દલદલ પ્રકારની જમીન આ 8 પ્રકારની જમીનો છે હવે જમીનનું ધોવાણ અને સંરક્ષણ તો જમીનનું ધોવાણ ગતિશીલ પાણી કે હવા દ્વારા થાય છે તમે જુઓ કે ભાઈ પાણી વરસાદમાં પાણી પડે છે તે પાણી દ્વારા શું છે રેતી પણ વહે છે કે નથી વહેતી પછી એ હવામાં તમે જુઓ કે આપણા ઘરમાં આપણે સાફ કર્યું હોય કે ભાઈ અગાસી પર સાફ કર્યું છે ને પછી બીજા દિવસે તમે જુઓ તો એની પર ફરતી ધૂળ હોય છે તો એ ધૂળ કેવી રીતે આવે તો હવા દ્વારા હવા જે પાઈ આવે છે એની સાથે શું રોજ ઉડતી ઉડતી આવે છે એટલે એ ધીરે ધીરે જાય છે જમીનના ઉપલા કણોનું ઝડપથી કુદરતી બળો દ્વારા અન્યત્ર સ્થળાંતર થઈ જવું એક જમીનનું ધોવાણ કહેવાય જમીનનું ધોવાણ કેવી રીતે કહેવાય કે જમીનના ઉપલા કણોનું ઝડપથી કુદરતી બળો દ્વારા અન્યત્ર સ્થળાંતર થઈ જવું એને જમીનનું ધોવાણ કહીએ છે આવું થવાથી જમીન ખેતીની ઉપજમાં શું થાય છે ઘટાડો થાય છે ખેતીની ઉપજમાં શું થાય ઘટાડો થાય કારણ કે ઉપરનું સ્તર હોય શું થઈ જાય સ્થળાંતર થઈ જાય હવા દ્વારા એટલે એમાં ખેતીની ઉપજમાં ઘટાડો થઈ જાય તેને અટકાવવું જોઈએ બરાબર તો કારણ કે ખેતીની ઉપજ ઘટી જાય હવે જમીન ધોવાણ અટકાવવાના ઉપાયોમાં શું કરવું જોઈએ કે ભાઈ પડતર જમીનોમાં વૃક્ષનું વાવેતર કરવું જોઈએ બરાબર પડતર જમીન છે જેનો કોઈ ઉપયોગ નથી તો એવી જમીનમાં શું કરવું જોઈએ વૃક્ષોનું વાવેતર કરવું જોઈએ હવે જ્યાં ઢોળાવવાળી જમીન છે જ્યાં ઢોળાવવાળી જમીન છે ત્યાં પગથિયા પદ્ધતિની ખેતી કરવી જોઈએ ઢાળવાળી બરાબર ત્યાં શું કરવું જોઈએ ભાઈ પગથિયા બનાવીને ખેતી કરવી જોઈએ આડબન બાંધવા જોઈએ આડબન બાંધવા જોઈએ જમીન પર ચરણ પ્રવૃત્તિઓને નિયંત્રણમાં લેવી જોઈએ જમીન પર ચારણ પ્રવૃત્તિ બરાબર જે ઢોરા ચરી જાય છે બરાબર તો એ પશુઓ ચરી જાય છે એ ચારણ પ્રવૃત્તિઓ પર શું લેવું જોઈએ નિયંત્રણ થવું જોઈએ એટલે કે જમીન ધોવાણ અટકાવવાના ઉપાયોમાં શું છે કે ભાઈ પડતર જમીનમાં વૃક્ષો વાવવા જોઈએ ઢોળાવાળી જમીન પર પગથિયાવાળી ખેતી કરવી જોઈએ પગથિયા બાંધીને ખેતી કરવી જોઈએ આડ બંધ બાંધવા જોઈએ
અને જમીન પર ચારણ પ્રવૃત્તિ ઉપર નિયંત્રણ કરવું જોઈએ તો આ ચાર પ્રકાર છે હવે ભૂમિ સંરક્ષણ એટલે બે ભૂમિનું સંરક્ષણ તો ભૂમિ સંરક્ષણ એટલે જમીનનું ધોવાણ રોકીને જમીનની ગુણવત્તા જાળવવી બરાબર જમીનનું ધોવાણ રોકીને જમીનની ગુણવત્તા જાળવવી નદીની કોતરો અને પહાડી ઢોળાવો પર વૃક્ષો ઉછેરવા નદીની કોતરો અને પહાડી ઢોળાવો પર શું ઉછેરવા વૃક્ષો ઉછેરવા જેથી કરીને જમીન ધોવાણ અટકી જાય રણની નજીકના ક્ષેત્રમાં વાતાવરણને રોકવા રણ પ્રદેશ છે તેના નજીકના ક્ષેત્રમાં વાતાવરણને રોકવા વૃક્ષોની હારમાળા ઉગાડવી રોકવા એટલે કેવી રીતે રોકવાના ભાઈ વૃક્ષો આવી રીતે વૃક્ષો નજીક નજીક વાય એટલે એક શું થાય દિવાલનું કામ કરે એટલે આ વૃક્ષોની હારમાળાથી પવનો શું થાય રોકાઈ જાય અનિયંત્રણ ચરણને અટકાવવું બરાબર ફળદ્રુપતા ગુમાવી બેઠેલ જમીનમાં પુનઃ સેન્દ્રિય પદાર્થોનું ઉમેરણ કરવું જોઈએ સેન્દ્રિય પદાર્થોનું ઉમેરણ કરવાથી શું થાય એની ફળદ્રુપતા વધે આમાં સૌને સાથે મળીને સહિયારા પ્રયાસ કરવા જોઈએ બરાબર સૌ સાથે મળે કોઈ એક વ્યક્તિ કરી શકે એવું નહીં પણ સૌએ સાથે મળે કે ભાઈ મેં વૃક્ષ વાવ્યું છે અને બીજું વ્યક્તિ કાપી નાખે તો એ ચાલે ના વૃક્ષો સાથે વાવવા જોઈએ એટલે તો સરકારી વૃક્ષારોપણના કાર્યક્રમો કરે છે ઘેટે જેથી કરીને વૃક્ષોનું જતન થાય વૃક્ષો વાવે તો વરસાદ આવે એવું કહેવાય છે વૃક્ષો જમીનનું ધોવાણ અટકાવે છે ત્યારે વૃક્ષોની જંગલોની વ્યાખ્યા છે જંગલમાંથી આપણને ઘણું બધું બળ પ્રાપ્ત થાય છે બરાબર ઔષધિઓના વૃક્ષો પણ પ્રાપ્ત થાય છે ઝાડમાંથી આપણને લાકડા પર્ણ પર્ણમાંથી આપણે ઘણો બધો ઉપયોગ કરી શકીએ છીએ પરપીડિયા અને પતરાળા બનાવે છે આ વૃક્ષોમાંથી આપણને તમે જો તો એના શું કહેવાય પોચા લાકડામાંથી ચાલી પેટીઓ આપણે આ કાગળ એ બધું બને છે તો વૃક્ષોનું જતન કરવું જોઈએ તો તમે જુઓ કે ભાઈ જમીનના પ્રકાર આઠ છે કામની જમીન લાંબી જમીન લાલ જમીન કાળી જમીન લેટેરાઇટ જમીન ત્રણ પ્રકારની જમીન પર્વતીય જંગલ પ્રકારની નદીય પ્રકારની જમીન બરાબર તો આ જમીનનું ધોવાણ અને સંરક્ષણ કરવું એ આપણી ફરજ છે બરાબર ભૂમિનું રક્ષણ કરવું એ આપણી ફરજ છે બે પ્રવૃત્તિ છે કે વિવિધ પ્રકારની જમીનના નમૂના એકત્ર કરી તેનું પ્રદર્શન ગોઠવવું જોઈએ આ બધા પ્રકારની જમીનનો નમૂનો એકત્ર કરીને શું કરવું જોઈએ એનું પ્રદર્શન ગોઠવવું જોઈએ હવે આપણે નેક્સ્ટ સંસાધન જે જળ સંસાધન એ આપણે આગળના વિડીયોમાં જોઈશું ત્યાં સુધી તમે આગળ વાંચજો થેન્ક યુ